बोटा जिल्लाना प्रसिद्ध यात्राधाम सारंगपुर कष्टभंजन देव मंदिर खाते दिव्य शाकोत्सव आज उजवणी करवामां आवी हती। जे अंतर्गत दिव्य शाकोत्सव मां मारुति यज्ञ सवारे 5:30 कलाके योजायो हतो। दादानी मंगला आरती अने सवारे 7 कलाके शणगार आरती शाकोत्सव निमित्ते विविध प्रकारना शाक धरावामां आव्या हता। तेमज आजथी भोजनशाळानी पण शरूआत करी देवामां आवी छे। दादानी आजना पवित्र दिवसे सुंदर शणगार पण करवामां आव्यो हतो। आम बोटाद जिल्लाना सुप्रसिद्ध यात्राधाम एवा सारंगपुर कष्टभंजन देव मंदिर खाते आजे दिव्य शाकोत्सवनी उजवणी करवामां आवी हती, जेमां मोटी संख्यामां भक्तो उपस्थित रह्या। तेमजथी ज भोजनशाळानी પણ શરૂઆત કરી દેવામાં આવી છે। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આજરોજ સાળંગપુર ધામની અંદર બિરાજમાન દાદા કષ્ટભંજન દેવ એમની પાસે ધનુર્માસ નિમિત્તે સુંદર મજાનું શાકોત્સવનું દિવ્ય દર્શન અપડે મૂકેલું છે। શાકોત્સવ એ સ્વામિનારાયણ ભગવાનની આગવી શૈલી અને પરંપરાથી ઉજવાતો ઉત્સવ છે। સ્વામિનારાયણ ભગવાને પોતે 12 મણ ઘીના વઘારથી આ શાક બનાવેલું, ત્યારથી લઈને આજ દિન પર્યંત આ સંપ્રદાયની અંદર શાકોત્સવ પરંપરાગત ચાલી રહ્યા છે અને એના દર્શન આજે કરીને હજારો અને લાખો શ્રદ્ધાળુઓ ભાવ વિભોર થઈ અને આનંદથી ગદગદ થઈ ગયા છે। પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે, હજારો અને લાખો લોકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે ધનુર્માસ એટલે જેમ મા દીકરાને વાલથી ભણવા મોકલતી હોય, પપલાવતી હોય અને નાસ્તાને બધું લઈને સ્કૂલે મોકલતી હોય, એવી સદભાવનાથી આ ધનુર્માસની અંદર ભગવાન વિદ્યાભ્યાસ કરવા જાય છે। એ વિદ્યાભ્યાસની સાથે સાથે ભગવાનને નાસ્તા આવી રીતના લાડ લડાવતા હોય છે અને આ પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સારી જગ્યાએ આવી રીતના ઉજવાતી હોય છે।